मन्मना भव मद्भक्तो मद्याजि मां नमस्कुरु मामेवश्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि माशुचः। बोलो स्वामी नारायण भगवान नी। जो जोता मां चातुर्मास जाता 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 अर्धो तो जतो रहो, थोड़ाक दिवस मां अर्धो वटी जशु। જેમ જિંદગી વહી ગઈ એમ ખબર રહેતી નથી। ભક્તાખ્યાનમાં રોડિયા રખડોની વાતો ચાલે છે, અધ્યાય 5। એમ દિવસો વિતાવતા આવ્યા વાલો વડતાલ, સ્વામી કહે રોડિયાને એ હાલ દર્શને હાલ હવે। આવી રીતે રોડા ભગત મંદિરમાં રાત્રિ દિવસ તન તોડ મન મોડ સેવા કરતા, સંતોની પ્રસાદી જમતા, ઊંચા સાદે કીર્તનો બોલતા, હાલતા ચાલતા શ્રીહરિનું સ્મરણ કરતા, એવામાં એક દિવસ સર્વાવતારી શ્રીહરિ વડતા લાવ્યા। એટલે તરત બ્રહ્માનંદ સ્વામીએ રૂડા ભગતને બોલાવ્યાને કહ્યું, રૂડા ભગત એ હાલો આજ હું તમને સર્વોપરી શ્રીહરિનો પ્રગટ ભેટો કરાવી દઉં। એક જમાનાનો કેટલો બગડેલો માણસ અને આ સંત રૂડા ભગત આવું કે છે, હે કામ થઈ ગયું રૂડાનું। એક ભગવાનના વાલા સાચા સંતને કોઈ જીવ હોંપે મન હોંપે તો કેટલું મોટું પરિવર્તન થઈ શકે છે, એનો આ બહુ જ મોટો પુરાવો છે। કોઈ જીવ ભગવાનની સંતની ખૂબ સેવા કરે અને અત્યંત રાજી કરી લે તો જીવનમાં ગમે એટલી ભૂલ થઈ હોય, ગમે એવા પાપ થયા હોય તો પણ એમાંથી પાવન બની શકાય છે, આ એનો પ્રગટ પુરાવો છે। મુદ્દો છે જીવને સાચી તાલાવેલી કેટલી લાગી છે એના ઉપર। પ્રભુ પદ પ્રગટ કરાવત, પ્રીતિ ભરમ મિટાવત, ભારી બ્રહ્માનંદ કહે સંત કી સોબત મિલત હે પ્રગટ મુરારી। એમ કહીને મહારાજ પાસે લાવ્યા અને કહ્યું, મહારાજના ચરણનો સ્પર્શ કર। તેથી તે મહારાજને પગે લાગ્યો। ત્યારે મહારાજ કહે, સ્વામી આ નવા પાર્ષદ ક્યારે કર્યા? આનો વાન કાળો અને લુગડા ધોળા બહુ સરસ શોભે છે, હો ભાઈ। ત્યારે સ્વામી કહે, મહારાજ આ જોબન પગીનો વિશ્વાસુ રૂડિયો રખડું છે તે હવે ભગત થયો છે। એમ કહીને માંડીને બધી વાત કરી, તેની સેવાના વખાણ કરતા સ્વામી કે, મહારાજ આ રૂડા ભગત મંદિરમાં રાત દિવસ તન તોડ સેવા કરે છે, મોટા મોટા પાણા લાકડા વગેરે ચડાવવાના કામમાં તે બહુ જ આવે છે, ક્યારેય તેને થાક લાગતો નથી, સેવામાં આળસ બિલકુલ કરતો નથી, તેનો કંઠ પણ ઘણો સારો છે, તેથી ઘણા કીર્તનો કંઠસ્થ કર્યા છે। એમ કહીને સ્વામી કે, સાચું છે ને રૂડા ભગત? ત્યારે તે કે, સ્વામી બાપા આ બધી આપની દયા છે, આજે જેટલો કાંઈ તમે ભગવાનનો રાજીપો અપાવી રહ્યા છો એના પાયામાં આપની દયા કામ કરી ગઈ છે, જો તમે મારા ઉપર દયા ન કરી હોત તો આજ હું નરક ભેગો થઈ ગયેલો હોત, અહીંયા જીવતા નરક જ ભોગવતો, નરકથી ઓછું કાંઈ હતું નહીં, નરક જેટલી ભયંકર રૂવાડે રૂવાડે પીડા, જીવડા પડીને ખદબદતા, જે આખો ભવ પાપ કર્યા હતા એ અહીંયા જ મૂર્તિમાન વળગેલા, એમાંથી તમે મને બચાવ્યો, આજ ભગવાન ભેગો કર્યો। ત્યારે મહારાજ કે, રૂડા એકાદું કીર્તન અમને સંભળાવીશ? એટલે બ્રહ્માનંદ સ્વામી ઈશારો કર્યો, થવા દે રૂડિયા, તારા ભાગ આજ મોજ મળશે। તેથી પડછંદા રાગે રૂડા ભગતે કીર્તન લલકાર્યું, તારી મૂર્તિ રે છે જો નેણું નો શણગાર,
એ નેણુંનો શણગાર મારા હૈડા કેરો હાર, એ મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું હું તન ભાન, નિરખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલતાન. આ આખું પદ રૂડો બોલ્યો. કીર્તન પરજ રાગનું ગવાયરું રૂડા પાસ, રાગ ઢાળ સુણી એના રાજી થયા અવિનાશ. રૂડ્યો રખડું મટીને થયો તે રૂડો ભગત, સેવા કરીને પાર ઉતર્યો જાણજો સર્વે જગત. મોટા સંત સંબંધી પાપી ઉધરી જાય, નજર પડે કોઈ સંતની પળમાં પાવન થાય. એમની આપણા પર નજર પડે એવો આપણે ડાયા ડમરા રહેવું જોઈએ, બનવું જોઈએ, થવું જોઈએ. એક વાર સંત કે, બે વાર કે, પાંચ વાર કે, આપણે કાંઈ સુધરીએ નહીં, મનમાની કરકર જ કરીએ તો કોની કૃપા થાય બાપા? મોટા સંતની અમિત દૃષ્ટિ જ જીવનું જે કાંઈ અધૂરું હોય એ પૂરું કરે છે. બાકી ગમે તેટલા સાધન કરે તો પણ આ માર્ગમાં મેળ ખાય તેમ નથી. માટે જે કરવાથી અને જેમ રહેવાથી મોટા સંતો રાજી થાય તેમ કરવું અને એમ જ રહેવું, એમાં જ આપણું કલ્યાણ છે. એક વાર મહારાજ ગઢપુરમાં સવારના પોરમાં ઉગમણા બારની ઓસરીએ ઉગમણા મુખે સભા કરીને બિરાજમાન હતા. સૌ સંતો ભક્તો મહારાજની સન્મુખ બેઠા હતા. આજ ચાતુર્માસનો પ્રારંભ થવાનો હતો. ચાલો, ચાતુર્માસનો પ્રારંભ કયા મહિનામાં થાય હું વાત કરો. ગુજરાતી કેલેન્ડર મુજબ વર્ષમાં 12 મહિના આવે એટલું મને યાદ છે. એમાંથી કયા મહિનામાં ચાતુર્માસનો પ્રારંભ થાય એ તમારે સંભાળીને કહેવાનું. મહિનાનું જ નામ લેવાનું તમે, તમારે તિથિ ભલે ન બોલ્યો એ હું બીજાને પૂછી લઈશ. મનુભાઈ અહીંથી ઠેઠ આફ્રિકા સુધીનું બધું જાણે પણ ચાતુર્માસનું નહીં જાણતા. બરાબર, આપણે મનુદાદાને પૂછી લઈ. ચાલો મનુદાદા બોલો. અષાઢ મહિના ચાતુર્માસનો પ્રારંભ થાય, વાત સાચી છે, ખોટું નહીં. હવે ખાલી મને તિથિ કહી દો. પડવે ચાતુર્માસ બેસે કે પાંચમે બેસે, દશમે બેસે, પૂનમે બેસે, અમાસે બેસે? અષાઢ મહિનામાં ચાતુર્માસ આવે એ વાત સાચી, પણ પડવાથી શરૂ થાય કે ક્યારથી ચાતુર્માસ ગણાય? હાલો હવે એ કહો. અશ્વિનભાઈ નહીં આવડતું, હવે શીખી જાયજો. હો તમારા હવેથી આ મહાદેવ કાકાને કહો, એ કહી દેશે. એકાદશી દિવસે ચાતુર્માસ શરૂ થાય હોય, બરાબર છે. અહાડ સુદ એકાદશીએ ચાતુર્માસ બેસે અને કારતક સુદ એકાદશીએ પૂરો થાય. ઘણી વખત આપણને એવું લાગે કે અહાડથી આહો આમ ચાતુર્માસ, પણ ખરેખર શાસ્ત્રીય વિધિ પ્રમાણે અહાડથી સીધો શરૂ ન થાય, અહાડી સુધી એકાદશીએ શરૂ થાય, કાર્તિકી એકાદશીએ પૂરો થાય. આજે ચાતુર્માસનો પ્રારંભ થવાનો હતો તેથી શ્રીજી મહારાજે સૌને કહ્યું કે પોતાની શક્તિ પ્રમાણે સૌ ભગવાનને રાજી કરવા ચાતુર્માસના નિયમ લ્યો. એમ કહી મહારાજ જ સૌને નિયમ આપવા લાગ્યા. અમુક મહારાજની જે જરૂરિયાત હતી એ પ્રમાણે નિયમની ફાળવણી મહારાજે શરૂ કરી દીધી. કરજો બ્રહ્માનંદજી નિત્ય 4 કીર્તન. તમને આ નિયમ આપ્યો મેં રાજી થઈને મન. જો સામેથી મહારાજે ઠપ કર્યું, સ્વામી તમારે રોજ 4 નવા કીર્તન બનાવવાના, 24 કલાકમાં 4 કીર્તન નવા બની જવા જોઈએ. તો ચાતુર્માસમાં 120 દિવસ આવે, બરાબર છે. 120 દિવસે કેટલા કીર્તનો બને હવે એ પાછું તમારું કામ છે, એ મને ગણિત આવડે નહીં. રોજના 4 120 એ મનુભાઈને આવડે. મનુભાઈ તમે સાવરકુંડલા વાળ ના, મારે મનુભાઈ પાસેથી સાંભળવું છે, એ આના માસ્ટર છે, એને બધા આંકડા બધા બરાબરના બેહાડતા આવડે છે. મનુભાઈ હાલો બોલો, રોજના 4 120 દિવસના કેટલા? જો આવડી ગયું કે ન આવડી ગયું? તો 480 ચાતુર્માસમાં નવા 480 પદ બનશે. ત્યારે સ્વામી કહે હું નિત્ય નવા રાગ ક્યાંથી લાવું? મારા કીર્તન તો બની જાય પણ એકના એક જ રાગ ઢાળના બધાને ગમે નહીં, મારે નવા નવા રાગ ઢાળ જોઈ. ત્યારે હસતા હસતા મહારાજ કહે સ્વામી તમારો ઓલો રૂડો ભગત શિષ્ય થયો છે ને,
તેને તમે કહેજો, તેથી તે નિત્ય નવા નવા રાગ ગોતી લાવશે, તમે તે પ્રમાણે કીર્તન બનાવજો. હવે જે ભરાડીમાંથી ભગત કર્યો એને આજ મહારાજે નવા નવા રાગ ઢાળ ગોતી દેવાનું કીધું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સારું, ભલે હું એ નિયમ રાખું છું, રોડા ભગત નિત્ય નવા રાગ લાવશે, હું નિત્ય નવા નવા ચાર કીર્તનો બનાવીશ, પણ હે નાથ તમારે પણ એક નિયમ લેવું પડશે. લે સાંભળો, આ તો ખરાબ મિત્ર છે હો, સખાવા હોય ભગવાનને એક નિયમ ઠપકારવાની વાત કરી. તે તાજા તાજા કીર્તનો તમારે રોજ સાંભળવાની આમ ઉપર કૃપા કરવી, એટલી કૃપા કરો. આમ આપણે બધા સાથે નિયમ રાખીએ, સ્વામીની ભાવના જોઈને મહારાજ રાજી છે, 100% હા ના ન કરી પણ રાજી આપી દીધો. હરિ કહે અમે સાંભળશું, રૂડિયો લાવશે રાગ, તમે કીર્તન નિત્ય રજ્જો, જાણી મોટા ભાગ. પછી રૂડો રાગ લાવતા રૂડા રૂડા અપાર, સ્વામી કીર્તન બનાવતા લાગતી નહીં વાર. શિરી નિત્ય સાંભળતા દેતા પ્રસાદી થાળ, તેમાંથી સ્વામી રૂડાને દેતા પ્રસાદી દયાળ. આવું જો આ રૂડિયાનું એની ફયે પાડ્યું નામ, પાડ્યું હશે શુભ ઘડીએ તેથી થયું તેનું કામ. ભલે કામ જિંદગીભર કૂડા કર્યા પણ નામ એનું રૂડો હતું, તો ભગવાનને દયા કરી, સંતે દયા કરી અને ભાઈ રૂડો નામ ખરેખર સાર્થક કરી દીધું. બ્રહ્માનંદ સ્વામી મહાદયાળુ સંત હતા એટલે મહારાજ તેમને પ્રસાદી આપે, તેમાંથી રૂડા ભગતને તેના મેંદાણા રૂપે નિત્ય મહારાજની પ્રસાદી આપતા. પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ મળે બાપા, મોટી દયા કહેવાય ને. મોટા મોટા દેવોને ઈશ્વરોને અને ઋષિ મુનિઓને જે સેવા તથા ધામ મળતું નથી, તે સેવા અને તે અક્ષરધામનું પદ રૂડા ભગત સહેજે પામી ગયા. કેમ કે રૂડા ભગતને મોટા સંત ભક્ત સાથે સ્નેહ થયો તેથી તેનો છેડો સુધરી ગયો. આપણે જો ભાવ સુધારવો હોય તો આટલું જરૂરી છે. મહારાજ લોયા બેઠા હતા અને ખેડૂત નીકળ્યા ત્યારે મહારાજ સંતોના વખાણ કરતા, સાથે સાથે મહારાજે હરિભક્તોને પણ બહુ બિરદાવ્યા. ત્યારે એમણે કીધું કે મહારાજ આ તમારા રાતડિયા ફાચા, ધોળિયામાં મને બહુ હાર નથી પડતી. મહારાજ કે ભલા શું તમને વાંધો, કે એના કામમાં અમે જાણીએ, તમારી પાસે આવે ત્યારે ભલે એ જેવા ડાયા ડમરા લાગતા હોય પણ પછી અમારે ત્યાં આવે ત્યારે બહુ વહમાં. ત્યારે મહારાજ એવું કીધું હતું કે તમારા હાથમાં લાકડી છે એ પરોણામાં પેલી લોઢાની ખીલી આર રૂપે નાખી છે, એ એકલી પાણી નાખો તો તરે ન તરે, પણ પરોણા હોંચી આર જવા દો તો તરી જાય. એમ અમારા મોટા મોટા વાલા સંતો સાથે જેણે જેણે સાચા અર્થમાં જીવ જોડી દીધો હોય છે એ બધાય તરી જવાના છે. આપણે બસ એ રાત દિવસ ચેક કરવાનું છે કે ખરેખર મેં બૈરા છોકરા આરે જીવ બાંધ્યો છે કે ભગવાનના વાલા સંતો આરે બાંધ્યો છે. મને મારો દેહ વધુ વાલો કે ભગવાનના સંત વધુ વાલા, હું મારા મનનું ધાર્યું વધુ કરું કે ભગવાનના સંતનું ગમતું વધુ કરું. એ મને મારું સુખ ભોગવવાનું જ મન જાજુ થાય કે ભગવાન અને સંતને રાજી કરવાનું મન વધુ થાય, એટલું આપણે ચેક કરવાનું. એના આધારે આપણને ખબર પડી જાય કે હું ભવ તરી જઈશ કે કદાચ બાકી રહેશે. જો ખરેખર ભગવાનના સંતો આપણને વાલા થઈ ગયા હોય તો ભગવાનના મોટા સંત સાથે જેનો જીવ જોડાણો એને એ ભગવાન સાથે ચોક્કસ જોડી દેશે. જોબન ભગીની જમણી ભુજા જેવું આ રૂડિયો રખડું પણ ઇતિહાસમાં અમર બની ગયો. જેમ જોબન ભગી સુધર્યા પછી મહાન ભક્ત થઈ આખું જીવન બદલી નાખ્યું, તેમજ રૂડિયાએ પણ ભગત થયા પછી તેમનું આખું જીવન બદલી નાખ્યું. આ આખ્યાન જીવન બદલવા માટે છે, માત્ર વેશ બદલે કામ થતું નથી, આપણી સમજણ બદલે જીવન બદલાય ત્યારે કામ થશે. માટે આપણે આપણા આંતરિક પ્રવાહને ઓળખો, આપણું ચિંતવન તથા વિચારો સુધારી નાખવા તો વર્તન આપોઆપ સુધરી જશે. રોજ ચિંતન સારામાં સારું કરીશું, રોજ સારામાં સારા વિચારો અને ઠરાવો કરીશું તો એક દિવસ વર્તન સુધરી જ જશે. જો આપણે બધા જ અત્યારે અહીં જેટલા ડાયા ડમરા છે એવા જ પહેલેથી હતા,
આપણે બહુ બધા આળવિતરા હતા, ભાત ભાતના કેટલાય સ્વભાવો હતા, દોષો હતા, ભગવાન અને ભગવાનના સંતને તો નજરે ન ગમે એવા આપણે હતા, ડાઘિયા કુજરા જેવા કેટલાક પ્રકારના ભાત ભાતના સ્વભાવ. હવે એની જગ્યાએ જો આપણને રોજ સારા સારા વિચારો મળવા લાગ્યા, સંતો ભક્તોનો જોગ થયો, કથા વાર્તાનો જોગ થયો, તો રોજ ભક્તો અને સંતો આપણને સારા વિચારો સંભળાવતા થઈ ગયા કે ભાઈ આવું કરાય, આવું ન કરાય, આ સારું, આ નહીં સારું, આમાં ફાયદો, આમાં નહીં ફાયદો, અને આપણે રોજ ભગવાન અને સંતોને ચિંતવવા લાગ્યા, સંભાળવા લાગ્યા. જો ચિંતન સદવિચારો સુધર્યા તો જીવન પણ સુધર્યું, કારણ કે સદવિચારો આપણને આપણી ભૂલો ઓળખાવે છે, એનું નુકસાન સમજાવે છે, આપણને ખબર પડે છે કે આ કરવું એ તો બહુ ખોટું, આમાંથી મારા જીવની અધોગતિ થશે, અરે રે હું ખોટું કરું છું, ખોટું કરું છું, ખોટું કરું છું. પછી જે જેટલો મુમુક્ષુ જીવ હોય એટલો એને પસ્તાવો ઊંડાણથી થાય, જે જેટલો અનુતાપ અને પરિતાપ ઊંડાણથી કરે એનામાં સુધારો પણ ઊંડાણથી આવે. દમડોળ દેખાડો કરે એનામાં સુધારો ન થાય. કથા વાર્તા સેવા સત્સંગ ભજન કરતાં 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 જેને પોતાની ભૂલ ઓળખાય અને ઓળખાયેલી ભૂલનો ખરેખર દિલથી પસ્તાવો થાય, હે મહારાજ મને બચાવો, હે પ્રભુ મારી રક્ષા કરો, હે વાલા સંતો હું તમારો છું, ગમે એ થાય કોઈ દિવસ તમારાથી દૂર નહીં જાઉં, તમારો અભાવ નહીં લઉં, તમે મારા તારણહાર છો, આ બધી ભૂલ મારી છે, મને કોઈ વેઢ્યા ટોક્યા કુરાજીપો મળ્યો એક્સ વાય ઝેડ જે કાંઈ બન્યું એ ખરેખર હે પ્રભુ તમારી તમારા વાલા સંતોની કૃપા કે મને સુધારવા માટે એમણે આ કરુણા કરી છે. હવે જો હું તમારાથી દૂર જતો રહું, અભાવ લઉં, અવળું લઉં, તો તમારા જેવો નફટ કોણ, આમ ડાયા મુમુક્ષુ જીવાત્માઓ અંતરથી સમજે, સવળું લે, વિચારે, એનામાં સુધારો થાય. જે હંમેશા એમ જ વિચારે કે મારી ભૂલ નહોતી ને તોય મારે સાંભળવું પડ્યું, ખરેખર મારો વાંક હતો નહીં, મારો ઈરાદો ક્યાં હતો ને આ બધું ક્યાં સમજી બેઠા, આ બધું ઓલાએ કર્યું, આ ઓલાને લઈને થયું, આને લઈને થયું, એમાં સુધારો કાંઈ ન થાય, ઉલટાનો અપરાધ થાય. સાચા ભગવાનના ભગતની લાઈન એ નહીં, સાચા ભગવાનના ભક્તો તો એ કહેવાય કે કદાચ વાંક વિના પણ ભગવાનના સંત કે ભગત વઢી લે ને ભાઈ તોય દોષ ન લે. વાંક હોય ને વઢે તો કે એમાં તો કેવું હું, તદ્દન વાંક વિના વઢી નાખ્યું હોય, 5-25 વચ્ચે ખખડાવીને કહી દીધું હોય તોય એમ જ સમજે કે મારા ભગવાનના વાલા સંતોએ જે કર્યું છે એ મારા સારા માટે જ કર્યું હશે, ભગવાનના ભક્તો જે કહેતા હોય એ કંઈક તો એમાં હોય તો જ કે, નહીં તો શું કામ કે. આને ડાયા કહેવાય. આધારાનંદ સ્વામી એક સોરઠો લખ્યો છે, હરિજન કહાવત જો અપમાન કરે બિન દોષ હી, હરિજન કહાવત જો અપમાન કરે બિન દોષ હી, સહન હી કરના સો સહન હી કરના સો, ઓ તમે તા પર પ્રસન્ન મહા, ઓ તમે તા પર પ્રસન્ન મહા. કોઈ ભગવત ભક્ત અપમાન કરે અને એ પણ આપણો વાંક નહોતો એવું આપણે માનતા હતા, એવા ટાઈમે એવા સમયે અપમાન કરે, બે જ હવે ડોબા ખબર પડે નહીં, મફતનો ડાપણ કરકર કરે છે. અને જે સહન જ કરે, મીન્સ સવળું લે, એક ટકો પણ ભાવફેર કરે નહીં, સ્વામિનારાયણ બાપા બોલ્યા કે હું એના ઉપર અત્યંત પ્રસન્ન થઈ જાઉં છું, હો તમે તા પર પ્રસન્ન મહા, બહુ મોટો રાજીપો એને આપી દઉં છું કે કેટલો ડાયો મુમુક્ષુ જીવ છે, મારા ભક્તો વઢે છે, અપમાન કરે છે, કદાચ એને એના વાંકની નથી ખબર તો પણ એ તો સહન જ કરે છે, સવળું જ લે છે. મોટે ભાગે તો આપણી ભૂલ હોય જ છે, અને જો ખરેખર આપણી કોઈ ભૂલ ન જ હોય તો એને કસોટી કહેવાય. તો ભગવાન
ભૂલ વિના આપણે અપમાન સહન કરી શકીએ કે ન કરી શકીએ એનું ટેસ્ટિંગ કરતા હોય છે. ઘણી વખત એવું થાય કે જ્યાં સુધી આપણે ખરેખર ભૂલમાં હોય ત્યાં સુધી તો લોઠાએ પણ સાંભળવું પડે, પણ ખરેખર નિર્માનીપણું આવ્યું છે કે ગુનામાં સપડાઈ ગયા છીએ એટલે સહન કરીએ છીએ, એનું ટેસ્ટિંગ તો ત્યારે જ થાય કે વાંક વિનાય અપમાન કરે. ત્યારે ભગવાનનો અને ભગવાનના સંતનો મહિમા લાગ્યો કહેવાય. ત્યારે ભગતપણું એવું કહેવાય કે એણે વિના વાંકે અપમાન થયું તો પણ સવડું લીધું. એ આપણે આપણા આંતરિક પ્રવાહને ઓળખવો, આપણું ચિંતન અને વિચારો સુધારી નાખવા તો વર્તન આપોઆપ સુધરી જશે. આમાંથી કેટલાક છોકરાઓ એવા છે કે એને સંતો ત્રણ વાર ટકોરે તોય સુધારો જ ન થાય. એનું કારણ એ છે કે આખો દિવસ જે ચિંતવે છે, જે વિચારે છે, બધું જ કુસંગમય હોય છે. એના બે પાંચ કોડા મિત્રો એવા ખરાબ મળી ગયા હોય અને એનો સંગ છોડે નહીં. એ બધા જે કરતા હોય ને એવું આખો દી જોયા કરે, એટલે ચિત્તમાં અંતઃકરણમાં એનું ચિંતન મનન ચાલે, એના જ વાઇબ્રેશન વેવ જાવ્યા કરે. અને એ બધા જે બોલે, એ જે બધું કરે, એના જે બધા વિચારો થિંકિંગ એ આને સુધરવા જ ન દે. જો સુધારો જ કરવો હોય તો બાપ ચિંતન સુધારો, એ ભાઈ વિચારો બદલાવો. જો ચિંતન અને વિચારો સંકલ્પો ફેરવવા હોય તો સૌથી પહેલો સંગ ફેરવી કાઢો. વાંચવાનું ખોટું, જોવાનું ખોટું, સાંભળવાનું ખોટું, સોબત ખોટી, તો વિચારો કોઈ દી સાચા હારા થાય ખરા? વિચારો તો બહારથી આવે છે. ડાયા એને કહેવાય. નવરા પડ્યા નથી કે દોડી દોડીને સાધુ સંતો ભેગા જતા. કદાચ જ્યાં નોકરી ધંધો કરતા હોય ત્યાં રોકાવું પડે તો પણ એક મિનિટ કુસંગીઓ સાથે ટાઈમ બગાડે નહીં, ખોટું જોવા જાણવા સાંભળવામાં ટાઈમ વેસ્ટ કરે નહીં. એ નોકરી કરતો હોય તો નોકરી, ધંધો કરતો હોય તો ધંધો, બાકીનો બધો ટાઈમ કથા સાંભળ્યા કરે, સભા ભર્યા કરે, સંતો ભક્તોના યોગમાં રહ્યા કરે. એના વિચારો આપોઆપ બદલી જાય તો એનું જીવન બદલી જાય. જીવન સુધારવું હોય તો આ એની સારામાં સારી ટેકનિક છે. માટે સુખિયા થવું હોય તો બાહ્ય વર્તન નહીં પરંતુ અંતરમાં ચાલતા ચિંતન અને વિચારો ઉપર ખૂબ ધ્યાન રાખવું. જેને નબળા વિચારો આવતા હશે તેનાથી ક્યારેક નબળું વર્તન જરૂર થઈ જશે. માટે નબળા વિચારોને જ મૂળમાંથી ટાળી નાખો. હંમેશા સારા વિચારો અને સારું ચિંતન કરજો. જો ચિંતન સુધારશો તો વર્તન આપોઆપ સુધરી જશે અને આપણે પણ અનેકના આદર્શ ભક્ત બની જઈશું. રાઠોડ રૂડા ભગતે પોતાનું ચિંતન મનન સુધારી નાખ્યું, વિચારો જ બદલી નાખ્યા, તેથી મહાન ભક્ત બની ગયા. એને ઈનો જ માણસ છે. એક દિવસ જોબન પગીનું જે બધું કમઠાણ ચાલતું હતું એમાં જ રજો પચો રહેતો હતો તો કેવો પાપી થઈ ગયો. પણ ધીરે ધીરે બ્રહ્માનંદ સ્વામી મળી ગયા, બ્રહ્માનંદ સ્વામી નવા વિચારોનું વાવેતર કર્યું અને એને માનવા લાગ્યો. એને જોબન બાપા વિશે ખૂબ પ્રતીતિ. જોબન બાપાએ સંત ઓળખાવ્યા, સંતે ભગવંત ઓળખાવ્યા, કામ થઈ ગયું. હે, અંતે ભૌતિક તનનો ત્યાગ કરી મહારાજની સાથે વિમાનમાં બેસી અક્ષરધામમાં ગયા. મહામુક્તનું પદ પામી મહાસુખિયા થયા. આ લોકનું પાપ બાળ્યું, જન્મ મરણનું દુઃખ પણ ટળ્યું. આવું મોટું કામ ભગવાન અને ભગવાનના સંતોના સંબંધથી, સેવાથી અને તેમના રાજીપાથી થાય છે. ત્રણ વાત આવી. આ દુનિયાનું કોઈ પરિબળ આપણું પાપ ન બાળી શકે, આપણું કલ્યાણ ન કરી શકે. એવા સંજોગોમાં પણ કોઈ જીવને પોતાનું આત્યંતિક કલ્યાણ કરવું હોય તો અહીંયા ત્રણ બાબત બતાડી રહ્યા છે, સાંભળો. એક, ભગવાન અને ભગવાનના સંતનો સંબંધ સોલિડ રાખવો જોઈએ. ઉપર ઉપરથી ભગવાન અને સંતો ભેગા રહી ને અંદરથી અળગા રહી, અભાવ અગુણ વાળા રહી તો કામ ન થાય. ભગવાન અને ભગવાનના વાલા સંત સાથે આપણો જીવ જોડાયેલો હોવો જોઈએ, અંદરનું હેત હોવું જોઈએ, સાચો સંબંધ. રાતે કે દિવસે મનમાં એમ જ થાય, હું સ્વામિનારાયણ ભગવાનનો છું અને સ્વામિનારાયણ ભગવાન મારા છે, હું આવા સંતોનો છું અને એ સંતો મારા
વાલામાં વાલા છે. જીવનભર એનો રહીશ, એના માટે જીવીશ. સંબંધ લાગી ગયો. પહેલામાં પહેલું કારણ છે ભગવાન અને ભગવાનના સંતનો આવો સંબંધ લાગી જાય. નંબર ટુ, હવે એમની ખૂબ સેવા કરવી, તનતોડ મન મોડ સેવા કરવી. તનતોડ સેવાનો મતલબ છે દેહનું સુખ કે દુઃખ, ટાટ કે તડકો, ભૂખ કે તરસ જોયા વિના, એની ગણના કર્યા વિના ભગવાનને અને સંતને જ્યારે જ્યારે અપેક્ષા હોય ત્યારે ખૂબ સેવા કરી લેવી. મન મોડ સેવા એટલે એ આપણા મનની ગમતી સેવા પ્રવૃત્તિ હોય કે ન હોય, આપણી રુચિની હોય કે ન હોય, એમાં આપણને કોઈ શોખ હોય કે ન હોય, પણ ભગવાન અને ભગવાનના સંતને એની જરૂર છે તો મનને મારીને પણ એ કામ કરવું. ઘણા માણસો સેવા કરે પણ ત્યાં સુધી જ કરે, એટલી જ કરે કે એને ગમતી પ્રવૃત્તિ એને આપો, તો જો એને ગમતા સિવાયની બીજી સેવામાં મૂકો તો એક ડીમ વયો જાય. એવી નહીં, તન તોડ મન મોડ સેવા છે. એક જ જન્મે આત્યંતિક કલ્યાણ કરવાની પાત્રતા મળે છે. કેટલા વાના થયા? બે. પહેલો કયો? સ્વામિનારાયણ ભગવાન અને એના સંતોનો સંબંધ, જીવનું જોડાણ, એમનો આશરો. બીજું સાધન કયું? સેવા. પણ કેવી? તન તોડ અને મન મોડ સેવા કરવાની. આ છોકરાઓ હોય ને એને તમે એવું કહો ને કે ભાઈ તમને એક લેપટોપ આપીશું અને બધું કોમ્પ્યુટરનું વર્ક કરવાનું, તો 3 દિવસ કરે, રાતથી જાગીને કરે. પણ કોમ્પ્યુટર અને ફોન સિવાયની કદાચ કોઈક સેવા આપો તો એમ કે હવે મારા પપ્પા મને બોલાવે છે, મારી મમ્મી યાદ કરે છે, અને મારી ફ્રેન્ડ તો મને રોજ ફોન કરીને હવે ઠપકો દે છે, હવે હું નહીં જાઉં ને તો સ્વામી મારે તકલીફ પડશે, જતો લ્યો. એવું નહી, આપણને ગમે અને એ ભગવાન અને સંતને જરૂરી હોય તો બહુ સારું, પરંતુ કદાચ આપણને ભલ નથી ગમતી પણ એ ભગવાન અને સંતને જરૂરી છે તો સેવા કરાય કે ન કરાય? ભાઈ, સેવાનો સાચો લાભ મને ગમે એવું કરવાથી નહીં, જેને મારે રાજી કરવા છે એને એ જરૂરી છે કે નહીં એ જોવું ખાસ અપેક્ષિત છે. તો બે વાના આવી ગયા, ભગવાન અને ભગવાનના સંતનો અચળ આશરો, એનો સન્માન, એનો યોગ, અને ભગવાન અને ભગવાનના સંતની તન તોડ મન મોડ સેવા. હજી એક ત્રીજી વાત છે અને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન દેજો. આ સત્સંગમાં, આ ધાર્મિક જગતમાં અનેક લોકો એવા છે કે જે ભગવાનના સંતના ગણાય છે, અનેક એવા છે કે જેણે ખરેખર તન તોડ સેવા કરી છે, નો ડાઉટ. પરંતુ ભગવાન અને ભગવાનના સંતનો રોજ રોજ રાજીપો વધવો જોઈએ એવું એ રહી શક્યા, કરી શક્યા નથી. એમણે એવી આળવી તરાઈ કરી કે છેવટે ભગવાન અને ભગવાનના સંતનો કુરાજીપો થાય, અથવા એણે કરેલી સેવા અને સંબંધનો ઉપયોગ ભગવાન કે ભગવાનના સંતની ખુશી માટે નહીં, પોતે પોતાની જ ખુશી માણવા માટે ઉપયોગ કર્યો, અર્થાત પોતાની કોઈ ને કોઈ ઈચ્છા પૂર્તિ માટે જ એને વાપર્યું. એના ઉપર નજર નહીં કે મારા ઉપર ભગવાન રાજી થાય, ભગવાનના વાલા સંત રાજી થાય, બસ બીજું મારે કાંઈ નથી જોઈતું, એ હુજું જ નહીં. કહેવાનો મતલબ છે ભલે એ ભગવાન નો છે, સંત નો ગણાય છે, ભલે એ ખૂબ સેવા કરે છે, પણ ભગવાન કે ભગવાનના સંત રાજી થાય ત્યાં એની નજર નથી. એ તો કુરાજીપો થાય એવું કરે છે. તો આખરે આપણું કલ્યાણ રાજીપાથી થાય છે કે કુરાજીપાથી? એ ત્રીજી શિર મોળ બાબત છે. સંબંધ એટલે અને એવો હોવો જોઈએ, સેવા એવી અને એટલી કરવી જોઈએ કે ભગવાનનો અને ભગવાનના સંતોનો અઢળક રાજીપો થાય, એમને ગમી જાય, બસ એટલે જ કરવી જોઈએ. પછી આપણને બધા વખાણે, સારો કે ઉપસે ઉપસાય, એટલે જ વાપરી કાઢીએ. તો જે દિવસે વખાણ નહીં મળે
તે દિવસે આપણે અભાવ અવગુણ લઈશું, અપરાધ પણ કરશું. તો હવે રાજીપાન બદલે મોટો તમારો ભયંકર કુરાજીપો થાય તો કુરાજી પાછી કાંઈ થોડું કલ્યાણ થાય બાપા? એટલે ત્રીજી બાબત છે ભગવાન અને ભગવાનના સંતનો રાજીપો. હું કેટલો ભગવાન અને સંતના સંબંધમાં રહું છું, કેટલી બધી સેવા કરું છું, ત્યાંય અટકી નહીં જવાનું. હજી એ જોવાનું કે ભગવાનનો અને સંતનો ખરેખર શુદ્ધ રાજીપો કેટલો મળી રહ્યો છે. જેટલો રાજીપો મળે છે તો જ સાર્થકતા છે. ઘણા માણસો જાજી સેવા કરે છે અને પછી જાજો કુરાજી બોલે છે. એટલા માટે કુરાજી બોલે છે કે જાજી સેવાનું એવું કંઈક અભિમાન ધારણ કરવામાં આવે છે કે અભિમાનમાં ને અભિમાનમાં એની આજુબાજુવાળા અનેક ભક્તોને એ ખૂબ જ અપમાનિત કરે છે, એને અવગણે છે, એને દુઃખી કરે છે. તો આ તો ઉલટાનું નુકસાન કર્યું, આવું સારું નહીં. આખરે સેવા રાજીપા માટે છે ને, તો ભગવાનને ભગવાનના સંતો રાજી ન થાય તો એ કામનું હું બાપા? હે, ઘણી વખત ભગવાનને દયા કરીને આપણને કંઈક સારા ગુણ, સારી કળા, કુશળતા, સારા કોક રાજીપો મળે એવા યોગ સંજોગ આપ્યા હોય છે, પરંતુ ભગવાનને આપેલી એ બધી સામગ્રી આપણે આપણો જ મોટું અહમ પોષવા માટે વાપરી કાઢતા હોય છે. અને આપણે એમ માની લેતા હોય છે કે મારા જેવો કોઈ નહીં, હું કરી શકું એવું કોઈ નહીં, મને ખબર પડે એવી કોઈને ન પડે, મને જેવી સેવા આવડે એવી કોઈથી ન થાય, હું જેટલો ભગવાન અને સંતનો સંબંધ રાખી શકું દીકરો કોઈ રાખી શકે? લ્યો અભિમાન પોષું. હવે આવા અભિમાનમાંથી અપરાધ થાય. શું થાય? અપરાધ. બીજા સંતો ભક્તોનો અપરાધ થવા માંડે તો ભગવાનનો ભયંકર કુરાજીપો થાય. એવું નહીં સારું, એ ખોટું. પછી આવના ભાઈબાએ મહારાજને રાજી બહુ કર્યા, એવા એવા વરદાન માગ્યા, એવી સેવા કરી, પણ એમના જ ઘરમાં એમના પુત્રવધુ એક બહુ સારા નવા નવા ભગવાનના ભગત થયા હતા, એની ભાવના, સેવા, શ્રદ્ધા ખૂબ સારા હતા. તે મહારાજ એના ઉપર રાજી થવા લાગ્યા તો ફઈબાન ગમ્યું નહીં, બિલકુલ ન ગમ્યું. એને એમ થયું આજકાલની નવી આવેલી વળી ક્યાંકથી ભક્તિ ભાવના મેં શીખવાડીની એ વળી કંઈ બધી ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ પડ્યો. તો ડોશીમાએ એની અરે એટલો સંબંધ બગાડ્યો, એટલો બગાડ્યો કે ખુદ મહારાજ સુધારવા ઈચ્છતા હતા તોય ન સુધાર્યો. મહારાજ કુરાજી થઈને જતા રહ્યા, હજી કોઈ દિવસ ફરીને મસ્યા ન ગયા. કેવું બન્યું લોકો? એટલે આવું નહીં સારું. જેટલું કાંઈ કરીએ છીએ આખરે એ બધાથી મહારાજના વાલા સંતો અને ભક્તો રાજી થાય છે? એમના આપણા ઉપર આમ વારી જવાનું મન થાય એવા આપણે ગુણિયલ ડાયા ડમરા દાસના દાસ બનીને સેવા અને સત્સંગ ભજન કરતા રહીએ છીએ તો સાર્થક છે બાપા. કર્યું એના કરતા જાજુ તો બગાડ્યું, એવું નહીં સારું. આપણને ક્યારેક ભગવાનનો ક્યારેક મોટા પુરુષનો રાજીપો મળે તો એ રાજીપાને આપણે આપણા પ્રતાપમાનમાં માની લેતા હોય છે, મારી લાયકાત, મારી એવી પાત્રતા છે એવું સમજી લેતા હોય છે, અને એને કારણે આપણને બીજા ગોંડ લાગે અને આપણામાં અભિમાન વધી જાય. પછી ભયંકર કુરાજીપો લેવો પડે એવા ન કરવાના કામો થાય, એવું નહીં. સંબંધમાં રહેવાનું, સેવા ખૂબ કરવાની અને રાજીપો પણ અઢળક મળવો જોઈએ તો કામ થઈ જાય. જો આમાં લખ્યું છે, સાંભળો, આવું મોટું કામ ભગવાન ભગવાનના સંતોના સંબંધથી, સેવાથી અને તેમના રાજીપાથી થાય છે. ત્રિપુટી લાગી જાય ને તો કામ થઈ જશે. હવે રોડા ભગતના આખ્યાનનો ઉપસંહાર આવે છે, એમનું આખ્યાન પૂરું થવા જઈ રહ્યું છે. છેલ્લો ઉપસંહાર લેખક શ્રી પૂજ્યપાદ ગુરુજી અહીંયા લખી રહ્યા છે. સ્વામી સહજાનંદજીનું ધરે જન કોઈ ધ્યાન, મરે ત્યારે ધામ મળે, ધરા ઉપર મળે માન. અવતાર ના અવતારી સ્વામી સહજાનંદ, અક્ષર ધામથી આવ્યા સંગ લાવ્યા સાધુ નંદ. રૂડિયા રખડું જેવાને બહુ તારિયા આજ, અતિ દયાળુ સંતો છે મહા કૃપાળુ મહારાજ.
તેથી આજ પણ અનેક પળમાં થાય છે પાર, માટે વિશ્વાસ રાખજો, થશે આપણો ઉદ્ધાર. હો, એના એ જ મહારાજ અને એવા જ સંતો આજ પણ આ સંપ્રદાયમાં છે છે, અને આપણે રૂડિયા રખડું જેવું કામ કરી લેવું તો આપણો ઉદ્ધાર થઈ શકે છે. તેથી આજ પણ અનેક પળમાં થાય છે પાર, માટે વિશ્વાસ રાખજો, થશે આપણો ઉદ્ધાર. રૂડિયાનું આખ્યાન સુણી લેજો, તેનો સાર શું સાર લેવાનો છે, લખે છે, સાંભળો. પાપ પંથ છોડી વળી કરો ભક્તિ લગાતાર, પાપનો માર્ગ મૂકી દો અને રાત દિવસ ભગવાનની ભક્તિ કરો, સંત ભક્તની સેવા કરો, સાચા સંતને સેવજો, રાખો શ્રદ્ધા અપાર, મહિમા મોટાનો સમજો તો બનશો દિવ્યાકાર, મુક્ત બની જશો. હોય કળા ગુણ નિજમાં તે આવે હરીને કામ, રાજીપો તો મોટો મળે અને અંતે મળે અક્ષર ધામ. શંકા સંશય છોડીને મહિમા સમજો ભાઈ, વિશ્વાસ રાખતા મોટાનો કામ બહુ મોટું થઈ જાય. જ્ઞાન જીવન સાચું કહે, સાંભળો નરને નાર, આવા આખ્યાન સાંભળી પાપી ઉતરશે પાર. આપણા ભાગ્ય ભગવાને આપણને એવો જોગ આપ્યો છે કે આવા આખ્યાનો સાંભળવા મળે છે, બહુ સારું. જે સાચા દિલથી શ્રી હરિ અને સંતની સેવા કરશે, મનનું ગમતું મૂકી સંત ગમતામાં રહેશે, તેને અંતે અક્ષરધામ તો મળશે જ, પણ જીવતા પણ બહુ મોટું માન મળશે. એ પણ દાદા ખાચર પરોતભાઈ જોવન ભગી જેવો અનેકનો આદર્શ ભક્ત બનશે. માટે નિત્ય પૂજા પાઠ કરવા, તિલક ચાંદલો કરવો, શ્રીહરિનું સ્મરણ કરવું, સારા મિત્રોનો સંગ રાખવો, એ નિત્ય મંદિરે જવું, કુસંગ અને કુટેવોથી છેટા રહેવું, ખરાબ જોવું, સાંભળવું કે વાંચવું નહીં, કોઈ પણ પ્રકારનું વ્યસન રાખવું નહીં ભાઈ. રૂડિયા રખડુના જીવનમાંથી આ શીખો કે એમણે જ્યાં સુધી ન કરવાનું કરવાનું ચાલુ રાખ્યું ત્યાં સુધી અહીંયા જીવતા નરક આવી ગયું. આવી ગયું કે ન આવી ગયું ભાઈ? નરકમાં પડી ગયા જેવો જ જીવન બની ગયું. પરંતુ એ મર્યો અને એ નરકમાં ગયો, આટલી હદે આવી ગયેલો, સંત મળી ગયા બાપ, કાળના કોળિયાઓ બની જવાનો હતો એમાંથી બહાર કાઢી લીધો અને અક્ષરધામનો મુક્ત બનાવી દીધો. સાંભળો, જે માણસ જમપુરીમાં જ જવાનો હતો એને ભગવાનના વાલા એક સંતે અક્ષરધામનો મહામુક્ત બનાવ્યો. સ્વામિનારાયણ બાપાનો અને એના સંતનો જોવો તો ખરા આ સત્સંગમાં કેવો પ્રતાપ છે. પણ એવા આપણે બનવું હોય તો રૂડિયા રખડું એ જે ન કરવાનું કર્યું હતું એવું આપણા જીવનમાં જેટલું હોય બધું જ બંધ કરવું, અને એમણે જીવન સુધારીને પછી જેવું જીવન જીવવાનું ચાલુ રાખ્યું એવું આપણે લગાતાર કરતા રહેવું, કોઈ પણ પ્રકારનું વ્યસન રાખવું નહીં ભાઈ. સૌમાંથી સારું સારું ગ્રહણ કરવું, એટલે કે ગુણ લેતા રહેવું, ખૂબીઓ ખોળતા રહેવું, સૌની ખામીઓ નહીં ખૂબીઓ ખોળવી, ગુણગ્રાહી સ્વભાવ કેળવવો અને ખૂબ શ્રદ્ધાથી સત્સંગ સેવા અને ભજન ભક્તિ કરવા. સત્સંગ સભાઓ ભરવી, એ ભાઈ જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં યુવાનો હોય એમણે યુવા સભા, યુવતીઓ હોય એમણે યુવતી સભા, બાળ કિશોર હોય પોતપોતાની સભા, અને વડીલો હોય એણે ગ્રુપ સભા ભરવા જવું. બધાએ ભેગા મળીને અઠવાડિયે એક રવિ સભા ભરી લેવી, આ બહુ લાભમાં છે. સમય આ ઉત્સવમાં શ્રદ્ધા રાખીને સેવા કરવા માટે સમય ફાળવો. આચાર્ય શ્રી સંતો હરિભક્તો તીર્થો ધામો વગેરેનો ખૂબ મહિમા રાખવો, થાય એટલી એમની સેવા કરવી, તો આપણને પણ મહારાજ જરૂર સાચી સમજણ આપશે, આ લોકમાં સુખ આપશે અને અંતે અક્ષર ધામ આપશે. આખ્યાન રૂડિયા રખડુંનું ધારજો, સર્વે ઉર હરિ, સંતનો મહિમા દિલે થશે ભરપૂર. અહો દયાળુ છે હરિ, એવા જ એના સંત, રૂડિયા રખડું જેવાના ભવનો આણ્યો અંત. ભાગ જાણો એ જીવના જેને મળ્યા છે સંત, સંત કૃપાથી પામશે જલ્દી તે ભગવંત. એવી પ્રેરણા આપતું રૂડું આ આખ્યાન લખ્યું છે, રાજી કરવા સંતો અને ભગવાન. જોયું, શીખવા જેવું છે ને, કે મેં જે આખ્યાન લખ્યું છે ને એ માત્ર સંતો અને ભગવાનને રાજી કરવા લખ્યું છે.
મને આવા આખ્યાન લખતા આવડે છે, હું લખી જાણું છું, એવું બતાડી દેવાની હો. એવી પ્રેરણા આપતું રૂડું આ આખ્યાન લખ્યું છે. રાજી કરવા સંતોને ભગવાન, હરિભક્તો પણ થાજો રાજી અતિ અપાર. હજી એકનો રાજીપાની જરૂર છે ભાઈ, એ છે ભગવાનના ભક્તો. જ્ઞાન જીવનને રાજીપો, જીવન મૂડી સાર. વિક્રમ સંવત 2069 સાલ અષાઢ સુધી બીજ દિને લખી કથા આ રસાલ. અષાઢી બીજ, જેને રથયાત્રાનો દિવસ કહેવાય. વિક્રમ સંવત 2069 અષાઢ સુદ બીજને દિવસે આ આખ્યાન પૂરું થયું. નદી ઉતાવળી કાંઠડે રોડું છે કુંડળ ધામ, ઝરમર ઝરમર વરસે મેહુલો રાજીપો ઘનશ્યામ. મારા ઘનશ્યામ પ્રભુનો રાજીપો વર્ષા કરે છે. એવા કાળે આ લખ્યું રૂડિયાનું આખ્યાન, કથા વાંચીને શીખી આપણે રૂડું જ્ઞાન. આ રીતે આ શ્રી સ્વામિનારાયણીય ભક્ત આખ્યાન ગ્રંથમાં ભક્તરાજ જોબન પગી તથા રૂડિયા રખડોનું આખ્યાન સંવત 2069 અષાઢ સુદ બીજ રથયાત્રા તારીખ 10/7/2013 આપણી જલ્દી યાદ રહે 2013 અને એ પણ 10 જુલાઈ બુધવારના રોજ ઉતાવળી નદીને તીરે તીર્થધામ કુંડળમાં આખ્યાન પૂર્ણ કર્યું છે. ઇતિ શ્રી સ્વામિનારાયણીય ભક્ત આખ્યાન મધ્ય દ્વિતીય પ્રકરણે રૂડિયા રખડુના આખ્યાનમાં રૂડા ભગત ઉપર શ્રીહરિનો રાજીપો કયો એ નામે 5મો અધ્યાય થયો. જો ભાઈ, રૂડિયા રખડુના જિંદગીના 2 પાઠ અંધારિયા અને અંજવાળા પક્ષ જેવા છે ને. આમાંથી જ્યાં સુધી આપણને ભગવાન અને ભગવાનના સંત ન મળ્યા હોય, સાચી સમજણ પ્રાપ્ત ન થઈ હોય, ત્યાં સુધી કદાચ રૂડા રખડું જેવું ગમે એવું દુષ્ટ જીવન જીવાઈ ગયું હોય એ ચાલે. પણ ધ્યાન દેજો, આપણે મનમાં એવું માની લઈએ કે આવો પાપી રૂડિયો રખડું હતો તો એનું કલ્યાણ થયું, માટે હું થોડાક કરું એમાં નહીં વાંધો આવે, એ હોય 100% ભૂલ. રૂડિયા રખડું ને તો ખબર જ નહોતી કે આ પાપ કહેવાય, આ ભગવાનને સંતને ન ગમે, અથવા એની સામે ભગવાન કે સંતનો કોઈ એવો આશરો યોગ હતો જ નહીં. એને તો એ જ મજા મનાતી, એને તો એ જ સાચું લાગતું, ત્યારે એણે એવું કામ કર્યું હતું. આપણને તો આજ ભગવાન અને સંત મળ્યા છતાંય ખોટું કરીએ તો કુરાજીપો ડબલ થાય. કેટલો થાય? ડબલ થાય, એ ખોટું. હા, કોક સમય સંજોગે આકસ્મિક બનવા જોગે બની ગયું અને આપણને પસ્તાવો થયો, કરી રે મેં ભૂલ કરી, ખોટું કર્યું, બહુ જ ખોટું કર્યું, તો રૂડિયા રખડુંની જેમ તત્કાળ ભગવાનના વાલા સંતને મળી જેવું હોય એવું 100% નિષ્કપટપણે કહી દેવું, એનું પ્રાયશ્ચિત માગી લેવું અને કીધેલું પ્રાયશ્ચિત પૂરેપૂરું કરી લેવું. ફરી પાછું સુધરી જવું કે હવે જિંદગી ફરીને કોઈ દિવસ આવી ભૂલ ન કરીએ કે જેનાથી કુરાજીપો થાય. આમ પહેલેથી સમજણપૂર્વક સારું જીવન જીવવાનું રાખીએ અને જ્યારે ભગવાન કે ભગવાનના સંતનો યોગ નહોતો અથવા કોઈ દેશકાળે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ તો તરત જ નિષ્કપટ થઈને પ્રાયશ્ચિત કરી લઈએ તો આપણું પણ રૂડિયા રખડુંની જેમ આને આ જન્મે કલ્યાણ થઈ જાય 100%. પેલી ત્રિપુટી યાદ રાખવાની, સંબંધ રાખવાનો, સેવા ખૂબ કરવાની અને રાજીપો રળતા રહેવાનું. કુરાજીપો થાય એવું કોઈ કામ નહીં કરવાનું. આટલું આપણે કરીશું તો વાલા ભાઈઓ આપણું કામ થઈ જશે. હા, આવું જીવન જીવવા જતા કદાચ આપણું મન નારાજ થાય, ભલ થાય, એ તો માયાનું માકડું છે. મનને જેટલી વાર જેટલા જન્મ રાજી કરવા રહ્યા એટલી વાર આપણે હંમેશા ગોથા ખાતા રહ્યા. મનને રાજી કરવાનું ક્યાંય કોઈ કહેતું નથી, મહારાજને રાજી કરવાના, ભગવાનના વાલા મુક્તો ભક્તો સંતોને રાજી કરવાનો. કદાચ આપણી આંખ, આપણી જીભડી, આપણું મન, આપણું માન ઈચ્છે એ ભગવાન અને ભગવાનના સંતને ન ગમતું હોય તો એને નારાજ કરીને પણ એનું ધૈર્યું ન કરાય. અને ભગવાન અને ભગવાનના સંત રાજી થતા હોય, એને ગમતું હોય, આપણા દેહને મનને ન ગમતું હોય તો પણ કરાય, એમાં ફાયદો, એમાં લાભ છે.
इति सद्गुरु श्री ज्ञान जीवनदास जी स्वामी कुंडलधाम लिखित श्री स्वामीनारायणीय भक्त आख्यान ग्रंथ मध्य रूढ़िया रखड़ो आख्यान कयू ए नामे बीजो प्रकरण समाप्त थयो। बोलो स्वामीनारायण भगवान। मारा सहजानंद प्राण प्यारा, मारी आँख लड़ी ना तारा, तमे राजी रह जो स्वामी, मारी भूलो ना भूलनारा। तमे मड़ा तो सुख छे जाजू, मारे हैये हैया नहार, अति पावी गयो छू वाला, अति पावी गयो छू वाला, मने मळो तमारो प्यार, तमे राजी रहेजो स्वामी, मारी भूलो ना भूलनारा। मने मोटा संतो आप्या, महाभक्त तणो नहीं पार, लीधा जन्म घणा में वाला, लीधा जन्म घणा में वाला, अदवाड़ी तमे आवार, तमे राजी रहे जो स्वामी, मारी भूलो ना भूलनारा। कहे ज्ञान जीवन हे प्राण, मारा श्वास तनाधार, तमे हो तो हरिवर हूँ छू, तमे हो तो हरिवर हूँ छू, मारा आत्मा छो हरि मारा, तमे राजी रहे जो स्वामी, मारी भूलो ना भूलनारा, मारी भूलो ना भूलनारा। सत्संग में अब आए हे ते संत हरि जन भाइयो ते ते, सब है मुक्त नाधिये ही, स्वभाव अब भूल गए ते ही, स्वभाव अब भूल गए ते ही। सजान स्वामी महाराज।